શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી અપવાદ કરે છે, દેહ મૂકી જેને પામો છે તે જે થતાં મળ્યા છે. હવે આ લોકમાં જૂના મિત્ર હોય અને એ મળે તો કેટલો આનંદ થાય. તો આ તો દેહ મૂક્યા પછીની વાત છે, એ તો શક્ય બને ને બને બને જ નહીં. પણ આવી મોટી સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ છે, દેહ મૂકી જેને પામવા છે તે જે છતાં મળ્યા છે. મહિમા સમજાય તો ભેટમ ભેટા. જે ઓર્ડનરી સમજીએ કે આ બધા આવે છે, જાય છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે, તે કાંઈ પ્રાપ્તિ નથી. આ છે સાક્ષાત વસ્તુ છે. મારા સ્વામી ખોટા નથી, એ મળ્યા છે. અને ગુરુ પરંપરા આપણને મળ્યા છે, એ કંઈ હાલા પોલા નથી, સાક્ષાત વસ્તુ છે, એ આપણને મળ્યા છે. એટલે દેહ મૂકી જેને પામવું છે તે જે થતાં મળ્યા છે. મહિમા સમજાય તો ભેટમ ભેટા. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. અઢળક ઢળ્યા શું, અઢળક ઢળ્યા, અઢળક ઢળ્યા. આપણે જીવ કોટીના, હવે કોઈ ગણતી નહીં, અત્યારે પણ ગણતી નહીં, કોઈ તમે પૂછે નહીં. અને જે હોય એને બે પાંચ જણ પૂછે પણ તોય વિસરી જાય. સત્તા ઉપર ઉતરે ગોરમટા ખાતા જાય. એટલે આ જીવ કોટી અને ઈશ્વર કોટી, બ્રહ્મકોટી, એક કોટી પાર કરવું તો જો આપણે અઢળક ઢળ્યા એટલે શું, આપણે જીવ કોટીના કોઈ ગણતી નહીં, કોઈ ગણતી નહીં. આપણા બહેરા છોકરા પૂછે છે ત્યારે ગણતી નથી, તો કે શું ગણતી કરવાની. આપણે જીવ કોટી અને તેમાં ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ અને બ્રહ્મકોટીમાં દાખલ થઈ ગયા. બ્રહ્મકોટી એક કોટી અલગ છે, જેમાંથી પાછા વરવાનું નહીં, આગળ આગળ જવાનું. અને મુક્ત દશા પામી પછી તો પરમનન્ટ અખંડ એક સ્થિતિ, એટલે મહારાજની મૂર્તિના દર્શન કરે જ રાખે. આપણે જીવ કોટી અને તેમાં ભગવાન સંતની પ્રાપ્તિ થઈ અને બ્રહ્મકોટીમાં દાખલ થઈ ગયા. બ્રહ્મકોટી ક્યાં હાથી ને ક્યાં કીડી, એના જેવી થઈ. કોઈ દિવસ બને નહીં. તમે બીજે જન્મે ક્યાં થવાનું છે ખબર છે? ક્યાંય રાખ થાય, રાજા થાય. રાજા થાય તો શું, એનો દેહ તો પડી જવાનું છે અને કોઈ કિંમત નહીં, બધું નાશન છે. તો જીવ કોટી બ્રહ્મકોટીમાં દાખલ થઈ ગયા, એ કેટલી મોટી વાત, જેમાંથી કંઈ પાછા વરવાનું જ નથી. અને મુક્તની પંક્તિ આપણે ભરવાનું છે, એટલે પરમનન્ટ વસ્તુ થઈ ગઈ, અનાદિ અખંડ. તેમાં શું દાખલો પડ્યો, દાખલો શું પડ્યો આપણને? આવતા જતા રહ્યા, ભજન કરતા, ભક્તિ કરતા, સેવા કરતા, એટલો દાખલો. તેમાં શું દાખલો,
મહિમા ના હોય. મહિમા ના હોય તો મંગાળે મસ પડ્યા અડા જેવું અડવા ના દે અને માગ દઈ દે. આવું પાછું થઈ જાય. આ તો તન મન ધન ભગવાનનું છે અને હું તમને નોકર છું. આ રીતે જો તમે બધા રહો, બધું ભગવાનનું છે અને આપણે તો એમના નોકર છીએ, તો કોઈ વસ્તુ આપણે ખૂબ આગળ વધી જઈએ મહિમા દ્રષ્ટિ. આ તો તન મન ધન ભગવાનનું છે અને હું તેનો નોકર છું એમ વર્તે તે મહિમા. આ રીતે વર્તે તો મહિમા કહેવાય. ભગવાન સંત મળ્યા તે સમાધિ. સમાધિ ઓલી એમને સમાધિ થાય ભગવાનની કૃપાથી, પણ એ સમાધિ કામની નહીં. એ શાસ્ત્રીમાંના વખતમાં કેટલા સમાધિ થતી પણ એ દેખાતા જ નથી. જ્ઞાન સમાધિ સાચી, એટલે આ યોગ્ય વાત કરે છે એ જ્ઞાન સમાધિની વાત કરે છે. ભગવાન સંત મળ્યા તે સમાધિ, ભગવાન સંત મળ્યા એને ઓળખ્યા એ સમાધિ. અખંડ આનંદ થાય ગમે એ પરિસ્થિતિ થાય, ગમે એવું આગુ પછી થાય, પણ તો અખંડ અને કેફને બળે રહે. સમાધિમાં પડીને જે જોવું છે તે જ સામે બેઠું છે. સમાધિમાં આપણે ગયા એ સમાધિમાં જે જોવાનું છે એ સમજ બેઠું છે. કે આપણે અબજ રૂપ કરોડ રૂપિયાની વાત કે અબજ રૂપિયાની વાત કરે પણ સામે મૂર્તિમાન મળે એ કેવું કલ્પના નહીં. તો આ અમારે કહે કે જેને દેહ કે એને પામે દેહ છતાં જ મળ્યા ઢગલો બધો આનંદ પ્રાપ્તિ કેફ ને બળ. મહારાજ અને સ્વામી ઓળખ્યા ને અક્ષરધામ બેઠા છે. મહારાજ સ્વામીને ઓળખ્યા, ગમે એ જે ઓળખ્યા પણ તો ઓળખ્યા, એ કનેક્શન થઈ ગયું. કનેક્શન થઈ ગયું. મારા સ્વામી ઓળખ્યા તે અક્ષરધામ બેઠા. 10,000 દેવું હોય ને શેઠ કે માફ, પછી પોતાના ખજાને બેસાડી દે. અને માફ તો કર્યું 10,000, પણ પોતાના ઉચકી પોતાની ગાદી પર બેસાડી દે. એ કેવું કે તે નોક પછી પોતાને ખજાન બેસાડી તે નોકરી કરીને પાર આવે તેમ હતું. નોકરી કરી 5 રૂપિયા મહિનાના મારા શું પાર આવે, અને આ તો પોતાના ખજાના જાઓ શેઠ, હશે તમે શેઠ. જવા યોગિયા પણ ગપ્પા નથી મારતા. આ વાત કઈ કઈને કેટલું કહે તમને મહિમા, એટલે પણ મહિમા ખરેખર છે. અને યોગ્યપણ સ્થિતિ અલમસ્તિથિ આપણે જોઈ છે, જાણી છે, બધા અનુભવ્યું છે. અખંડ કેફમાં, અખંડ કેફમાં કોઈ ગમે એ પરિસ્થિતિ હોય. હા, બાલ દેશમાં તો યોગ્યપણ એક આંધળા સાધુ હતા,
એની સાથે જોડમાં બપોરના ભાર બપોર 3 વાગે નીકળે એક ગામથી બીજે ગામ જાય. પણ યોગ્ય કેફ ને કેફના ગાડા છૂટે. ખજીનો પણ બેસે મનને વાપરવા તારો ખજીનો થયો. હવે તું દેવા માર જેને જેવું જેટલું હોય તારો હાથ છૂટો ગમે એને આપે. તેમ છતી દેહ આપણને ધામમાં બેસાડી દીધા. આપે આપે ધામ આપે એટલી સહેલી વસ્તુ થઈ ગઈ. અક્ષરધામ અક્ષરધામ. પણ અક્ષરધામ એટલે શું? 14 લોકથી પર અક્ષરધામ. આ 14 લોકમાં તો કેટલા દેવલોક ઇન્દ્રલોક બ્રહ્મલોક આ બધા લોક આવી જાય. એમાં એની સાહેબી એ દેવલોકમાં જાય તો પાછા નીકળાય નહીં. એ પણ જો આપણે એરોપ્લેનમાં જતા હોઈએ અને ચાલીને જતા હોઈએ તો ચાલીને અહીંથી મુંબઈ જવું હોય તો કેટલો દાખલો પડે. અને એરોપ્લેન 1/2 કલાકમાં ત્યાં મૂકી દે આપણને. તો જે મારે કે એરોપ્લેન બેસાડી દે. બધા 14 લોક પાર થઈને અને અક્ષરધામમાં ઠેઠ બેસાડી દીધા. તેમ છતી દેહ આપણને ધામમાં બેસાડી દીધા. કૃતાર્થ કર્યા. આ સમજાણે કહીને કેફ આવે. આ સમ ખરેખર સમજીને આ બોલે તો કેફના ગાળા આવે. છક આવે સમજણ વગર અજ્ઞાન તેના જ કુટારા છે. સમજણ વગરના અબારી આખી દુનિયા કૂટે છે અણ સમજણે. પણ મહારાજ સ્વામી નિષ્ઠા થઈ એવી સમજણ થઈ અને કેફ છક અખંડ રહે. ગમે એ પરિસ્થિતિમાં કેફને બળ રહે. મુદ્દો એ છે, એકવાર મંદિરનું 4th વચનાર્થ વંચાયું ત્યારે સ્વામીશ્રી કહે આ વચનાર્થ અમે સિદ્ધ કર્યું છે. મંદિરનું 4th આ વચનાર્થ અમે સિદ્ધ કર્યું છે. અમે પહેલવેલા આ વચનાર્થ વાંચ્યું ત્યારે એમ થયું કે રમણીય પંચ વિષયમાં મન તણાય છે ત્યાં સુધી આપણે ભગવાનનો મહિમા જાણ્યો જ નથી. ઓર્ડનરી વિષયમાં મન તણાય છે. રમણીય પંચ તો ક્યાં વાત છે, એમ તો તણાયા જ. પણ સ્વામી કહે કે એ ખોટું છે. રમણીય પંચ વિષયમાં મન તણાય ત્યાં ભગવાનનો મહિમા જાણો જ નથી. તો કે સ્વામી કે આ વચના તો અમે સિદ્ધ કર્યું છે કે એટલે ભગવાનમાં જ ડાયરેક્ટ લગ્ની લાગી ગઈ. તે ક્ષણથી જ અમે તેનો હમોળો ગયા, સ્વતંત્ર ત્યાગ કર્યો. કેટલી હશે આ વસ્તુ સમજાય કે રમણીય પંચ વિષયમાં મન તણાય તો આપણે ગયા. અસ્થિર વિષય ત્યાગ કરી દો. રમણીય પંચ વિષયનો ત્યાગ કેવી ઊંચી છે. કેવા સ્વામી મળ્યા, કેવા ભગવાન મળ્યા. પણ એનું બળ કે ફરાખવું. 5 પૈસા 25 પૈસામાં ઘૂંચાઈ ના જવું. આપણે આ બ્રહ્મની સ્થિતિમાં નંબર લાગ્યો છે. સંતનો મહિમા સમજવો એ જ સેવા.
સંતનો મહિમા સમજવો એ શેર શેર બીજી આપણે બધું કરીએ બરાબર છે, પણ આ શેર ખરેખર સંતનો મહિમા સમજાય, સંત એ જ સેવા છે. આપણે બધી ટેલ ચાકરી બધી કરવી ના પડે, આમ સંતનો મહિમા સમજો અને અતૃપ્તિ માની લઈ. સત્પુરુષને વિશે પ્રીતિ એટલી જ વાસના ભળી કહેવાય, સત્પુરુષને વિશે પ્રીતિ એટલી વાસના ભરી કહેવાય. વાસના લીધે જ જન્મમરણ થાય, જન્મરણ આ જેટલા અનંત જન્મ લીધા આપણે વાસનાને કારણે જ, તો એ નિવૃત્તિ નીકળી જાય, વાસના નીકળી જાય, કેટલું ભગવાનની સાથે જ બેસી ગયા કહેવાય. સજાન સાંઈ મહારાજ.